नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 9 काव्य 12 तो जाणु समझीशु। काव्यनो प्रकार छे उर्मी गीत अने एना कवि छे सुरेश दलाल। कविनो परिचय आपणे जोईए तो जन्म 11/10/1932 अने अवसान 10/8/2012। सुरेश पुरुषोत्तमलाल दलाल महाराष्ट्रना थाणा जिल्लामां एमनो जन्म थयेलो। एकांत तारीखनुं घर, नजरू लागी, इट्टा किट्टा, धींगा मस्ती, चलक चलाण, भिल्लू, पगनी होडी अने हाथ हलेसा, ढींगा टोळी एमना मुख्य काव्य संग्रहो छे। गद्य काव्यनो संग्रह अस्तित्व एमने आप्यो छे। समित कविनो शब्द, तपोवन, उपहार, सहवास, विथिका वगैरे एमना संपादनों छे। काव्यायन अने काव्य विश्व ए बे एमना नोंधपात्र संचयो छे। संचयो एटले के भेगा करेला काव्यो। कविता द्वैमासिकनुं संपादन एमने यशस्वी रीते कर्युं छे। तेओ रणजीत राम सुवर्णचंद्रक अने साहित्य अकादमी दिल्हीना पुरस्कारथी सन्मानित थया छे। कृष्ण प्रेमने व्यक्त करती आ रचना छे। गोपी कृष्णने पड़कार आपता कहे छे कि तमे मारी गागर उतारो तो हूँ मानू कि तमे पहाड़ने उचक्यो हतो। गागर उतारवाने बहाने कृष्ण घेली गोपी श्री कृष्णनो नैकट्य झंखे छे। गागर उतारे ते पति एवो लोकजीवनो संदर्भ पण जोई शकाय छे। तेथी ज गोपी कहे छे कि प्रेम स्वीकारनो आवो अवसर फरी आवतो नथी। આજે આ અમૂલક અવસરને એળે ના જવા દેવો જોઈએ। વાંસળી, જમુનાજી, ગાયો જેવા સંદર્ભોથી કવિએ આ ગીત રચનામાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ રચ્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય સમજીએ તો મારી ગાગર ઉતારો તો જાણો કે રાજ તમે ઊંચક્યો તો પહાડને, એટલે કે પહાડ ઊંચકવો સહેલો છે પણ મારી ગાગર ઉતારવી એટલે કે મારું નૈકટ્ય તમને બહુ અઘરું પડશે। હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે ઊંચક્યો તો પહાડને, તમે મારી ગાગર ઉતારી દો તો હું જાણું કે તમે પહાડને, ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉપાડ્યો હતો। આવું કહી અને ગોપી શ્રી કૃષ્ણનું નૈકટ્ય ઝંકે છે। આખો દી વાંસળીને હાથમાં રમાડો કાન, એમાં તે શા હોય જાજા વેતા, કાંટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા। ગોપી કહે છે કે તમે આખો દિવસ વાંસળી વગાડ્યા કરો છો, એમાં તમારી જાજા વેતા એટલે કે તમારી આવડત કશી દેખાતી નથી, એટલે કે તમે વાંસળી વગાડો છો એમાં કાંઈ તમારી આવડત હું જોતી નથી। હું કાંટાળી કેડી પર ગાગર લઈને પાણી ભરવા જાઉં છું ત્યારે આવતા અને જતા તમારી સામે હાસ્ય કરું છું। હું તો વહેતી જમુનાને અહીં આણું, મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને, તમે સામે સ્મિત આપો તો મારે તો યમુના નદી અહીંયા જ છે। તમે મારી પાસે આવી મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે પહાડને ઉચક્યો હતો। બચકારા દઈ દઈને ગાયો ચરાવીને છાયામાંથી ખાઈ લેવો પોરો, ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો। ગોરી ઉપાલંભ આપે છે કૃષ્ણને કે તમે બચકારા દઈ અને ગાયોને વનમાં ચરાવવા જાઓ છો તો એવું કામ તો મારો ગોકુળનો કોઈ નાનકડો છોકરો પણ કરી દે, એમાં કાંઈ તમે તમારી આવડત તમારી છતી થતી નથી, તમે મારી ગાગર ઉતારો તો જ હું એમ તમને માનું, એમ કહી અને ગોપી શ્રી કૃષ્ણને નૈકટ્ય ઝંખે છે, પાસે આવવા ઝંખે છે, એમનું વહાલ મેળવવા માટે ઈચ્છે છે। ફરી ફરી નહીં આવે ટાણું, મારું ગાગર ઉતારો તો જાણું કે આજ તમે ઉચક્યો તો પહાડને। ગોપી કહે છે કે હું તમને આટલા બધા ઉપાલંભ આપું છું, તમારી પર કટાક્ષ કરું છું તો પણ તમને કશી અસર થતી નથી, મારી પાસે આવવાની તો આવો સમય ફરીવાર આવશે નહીં। આ સમય છે કે જ્યારે તમે અને હું એકબીજાનું વહાલ વ્યક્ત કરી શકીએ, તો તમે મારી ગાગર ઉતારો
તો હું જાણું કે તમે પહાડને ઉચક્યો તો. આ કાવ્યમાં ગોપી શ્રી કૃષ્ણની પહાડ પ્રદર્શિત કરવા ઈચ્છે છે, પોતાની પાસે બોલાવવા ઈચ્છે છે. એ માટે આટલા બધા કટાક્ષ કરે છે. તમે વાંસળી વગાડો છો, ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ તોરો છો, ડચકારા દઈ દઈને ગાયો ચરાવો છો. આવું બધું તો અમારો નાનકડો છોકરો પણ કરી શકે, પણ મારી માથેથી ગાગર ઉતારવી એટલે કે મારો સહવાસ પામવો, મારું વહાલ પામવું અઘરું છે. અને અત્યારે એ સમય છે કે તમે મારી પાસે આવી અને તમારું વહાલ પ્રદર્શિત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં રાધા અને કૃષ્ણનો, ગોપી અને કૃષ્ણનો વહાલ વ્યક્ત થયું છે. તમારે ગૂગલ ક્લાસરૂમમાં હોમવર્કમાં આ કાવ્યનો સ્વાધ્યાય લખીને મોકલવાનો રહેશે. થેન્ક યુ.